નમસ્કાર સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા વાયરસના વારથી ભારત સહિત દુનિયાભરના દેશ પરેશાન છે રોજ હજારો લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે આ મહામારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે દુનિયાના કેટલાય દેશો આ વાયરસને ચીની વાયરસ કહે છે આ દેશોનું માનવું છે કે ચીનના કારણે જ આ વાયરસ પેદા થયો અને આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધી તમને યાદ હશે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોનાને ચીની વાયરસ કહ્યો હતો ત્યારે શું સાચે જ જે વાયરસથી લોકો ત્રાહિમામ કરી રહ્યા છે તે ચીનથી જ પેદા થયો છે હજુ પણ શંકા છે કેમ કે WHOને આ વાતના કોઈ નક્કર પુરાવા નથી મળ્યા જોકે અમેરિકાના અખબારે દાવો કર્યો છે કે આખી દુનિયામાં કોરોના ફેલાયો તેના એક મહિના પહેલા વુહાન લેબમાં 3 વૈજ્ઞાનિકો બીમાર પડી ગયા હતા આ 3 વૈજ્ઞાનિકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી હતી ચીને આ મામલાને દબાવી દીધો હતો અને જેનો અર્થ તે છે કે કોરોનાના વુહાન કનેક્શનની વાત ખોખલી નથી ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ ચીનનો વાયરસ બોમ્બ કોરોના કોરોનાના વુહાન કનેક્શનનો પર્દાફાશ કોરોના મહામારી છેલ્લા 1.5 વર્ષથી દુનિયામાં ભારે તબાહી મચાવી રહી છે આ વાયરસે કરોડો લોકોને પોતાના શિકાર બનાવ્યા અને લાખો જિંદગી મોતને ભેટી ભારતમાં તો કોરોનાની બીજી લહેરથી મોતના આંકડા વધતા જ જઈ રહ્યા છે પણ હજુ સુધી તે ખબર નથી પડી કે કોરોના વાયરસ ક્યાંથી પેદા થયો અને કેવી રીતે થયો WHO સહિત કેટલાય દેશો તે વાતની તપાસ કરી રહ્યા છે કે કોરોના માણસે તો બનાવેલો વાયરસ તો નથી ને ક્યાંક ચીનની વુહાન લેબનું આ ઘાતક વાયરસ સાથે કોઈ કનેક્શન તો નથી ને દુનિયાના મોટાભાગના દેશોનું માનવું છે કે કોરોના વાયરસ માટે ચીન જ જવાબદાર છે જો કે ચીન આ વાતને લઈ નનૈયો ભણતું રહ્યું છે પણ આ વચ્ચે અમેરિકાના એક અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે એક એવો ખુલાસો કર્યો જેનાથી કોરોના વાયરસના વુહાન કનેક્શન પર ક્યાંક ને ક્યાંક મહોર વાગતી નજરે પડી રહી છે વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટના આધારે કહેવામાં આવી રહ્યું છે કે ચીનની વુહાન સ્થિત પ્રયોગશાળામાંથી જ ઘાતક વાયરસ સામે આવ્યો અને આખી દુનિયાને ઝપેટમાં લઈ લીધી વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા રિપોર્ટનું માનીએ તો દુનિયામાં કોરોના વાયરસ ફેલાતા પહેલા ચીનની વુહાન લેબના વૈજ્ઞાનિકો સંક્રમિત થયા હતા વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 વૈજ્ઞાનિક નવેમ્બર 2019માં બીમાર પડ્યા હતા તેમણે હોસ્પિટલમાં સારવાર માટે મદદ માંગી હતી ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ વૈજ્ઞાનિકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા વોલ સ્ટ્રીટ જર્નલ કે ખુલાસે સે ફિર એક બાર ચીન કી વુહાન લેબોરેટરી કી ઉપર સવાલિયા નિશાન લગ ગયે હૈ યે પહેલી બાર હૈ કે ઇસ બાત કા ખુલાસા હુઆ હૈ कि नवंबर 2019 से पहले वुहान लेबोरेटरी के 3 शोधकर्ता बीमार हुए थे और उन्हें कोरोना के लक्षण थे और उन्होंने अस्पताल में इलाज के लिए मदद भी मांगी थी WHO की आगामी बैठक कोरोना वायरस के ओरिजिन के ऊपर फिर से होनी जा रही है और आगे चलकर क्या करना है इसके ऊपर भी विचार विमर्श होगा સત્ય શું છે અસત્ય શું છે ચીનના વુહાન લેબમાં શોધકર્તા કોરોના પોઝિટિવ થયા હતા કે નહીં દુનિયામાં કોરોના ફેલાવવાના 1 મહિના પહેલા વુહાનની લેબમાં શું થયું હતું વુહાનથી કોરોના પૂરી દુનિયામાં ફેલાયો હતો કે નહીં તેની તપાસ ચાલી રહી છે તે પણ સત્ય છે કે નવેમ્બર 2019 પછી ડિસેમ્બર જાન્યુઆરી વચ્ચે દુનિયાને કોરોના વાયરસ મહામારી અંગે ખબર પડી ગઈ હતી એટલું જ નહીં ચીનના વુહાન શહેરથી જ કોરોનાથી તડપી તડપીને મોત થતા હોય તેવા લોકોની તસવીરો સામે આવી હતી રસ્તા પર લોકો દમ તોડતા નજરે પડ્યા હતા
चीनी सरकारे वुहान ने पूरी रीते सील करी दीधु हतु। जो के विश्व आरोग्य संगठन WHO नी एक टीम कोरोना वायरस साथे जोड़ायेला सत्य ने शोधवा माटे वुहान पण गई हती, पण चीने WHO नी टीम ने केटलाक विस्तारों में तपास न करवा दीधी। ते वात पण सामे आवी हती के चीने आनी साथे जोड़ायेला बधा पुरावानो नाश कर्यो। आ माटे तपास में WHO ना हाथ में कोई नक्कर पुरावा न आव्या અને તે વાતની પુષ્ટિ ન થઈ શકી કે કોરોના વાયરસ વુહાનની લેબથી જ ફેલાયો છે। પણ હવે વોલ સ્ટ્રીટ જનરલના ગુપ્ત રિપોર્ટમાં વુહાન લેબથી જ કોરોના વાયરસ ફેલાવવાને લઈ ખુલાસો કરવામાં આવ્યો છે। ત્યારબાદ ફરી એકવાર તે સવાલ ઉઠી રહ્યા છે કે શું વુહાનથી જ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો। WHO डायरेक्टर जनरल ने कहा था उस समय पर कि लेबोरेटरी से कोरोना वायरस बाहर आने की जो थ्योरी है उसकी रिपोर्ट पर WHO टीम ने ज़्यादा तथ्य ना होने की वजह से उस पर ज़्यादा काम नहीं किया था और ज़्यादा गौर भी नहीं कर पाए थे। सो आगे चलकर इसकी जो इन्वेस्टिगेशन होगी उसमें कई आशंकाएं हैं कि ये आगे चलकर किस तरह की इन्वेस्टिगेशन WHO के तहत होगी। આમ તો વોલ સ્ટ્રીટ જનરલ પહેલા વિજ્ઞાન સંબંધી મામલા પર લખનારા જાણીતા બ્રિટિશ લેખક નિકોલસ વેડે પણ આ વાયરસ ઉત્પત્તિને લઈને સવાલ ઉઠાવ્યા હતા। વેડે કહ્યું હતું કે ચીનના વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિક કોરોના વાયરસને માનવ કોષોમાં અને ઉંદરોમાં સંક્રમિત કરવાના પ્રયોગો કરી રહ્યા હતા। આ પ્રકારના પ્રયોગોના કારણે જ COVID-19 જેવો વાયરસ પેદા થયો। એટલું જ નહીં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાય લોકો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે વાયરસ ચીનની પ્રયોગશાળામાંથી જ ફેલાયો છે। ચીન ભલે આ વાતોને નકારતું રહ્યું છે, ચીનનું કહેવું છે કે આ વાયરસ સી ફૂડથી દેશમાં દાખલ થયો છે। 2003 से ये BSL-4 लेबोरेटरी है जो कि हाईएस्ट स्टैंडर्ड मानी जाती है। चीन में कई बार ऐसा हो चुका है कि जो बीजिंग की वायरोलॉजी लेबोरेटरी है वहाँ से कई तरह के कीटाणु बाहर निकल चुके हैं और वुहान की यह लेबोरेटरी चमगादड़ों के कोरोना वायरस के ऊपर शोध कर रही थी। दिसंबर 2019 में ही वुहान लेबोरेटरी ने कहा था कि उनके पास ऐसा सैंपल है जो कि SARS COVID-19 से 96% मिलता जुलता है। વીકેન્ડ ઓસ્ટ્રેલિયનમાં છપાયેલા રિપોર્ટ મુજબ ચીને કોરોના વાયરસને વર્તમાન સમયમાં સૌથી ઘાતક જૈવિક હથિયાર તરીકે વિકસિત કરવા માટે 2015થી જ કામ શરૂ કરી દીધું હતું। વૈજ્ઞાનિકોએ SARS કોરોના વાયરસ પર ચર્ચા કરી। SARS કોરોનાને જૈવિક હથિયાર બનાવવાની વાત, SARS વાયરસને લેબમાં નવું રૂપ અપાયું, SARS કોરોના ને જીવલેણ વાયરસ નું સ્વરૂપ અપાયું, પછી તેને માણસમાં ફેલાતો વાયરસ બનાવ્યો, SARS કોરોના થી માણસ પર કેટલીય રીતે હુમલો, ત્રીજા વિશ્વયુદ્ધ માટે જૈવિક હથિયાર બનાવ્યો, 2015માં SARS કોરોના વાયરસ પર ચર્ચા થઈ, 2019માં SARS-CoV-2 એટલે કોરોના મહામારી બન્યો। જિસ પ્રકાર સે દસ્તાવેજ 2015 કે જો ખુફિયા વિભાગ અમેરિકા ને પકડે હૈ દર્શાતે હૈ ઇસકા મતલબ ચીન ને વહાં કા ઉલ્લંઘન કિયા। जिस प्रकार से पूरी दुनिया को अंदर ये बायोलॉजिकल वेपन चला के चीन ने पूरी दुनिया को के अंदर त्राही त्राही मचाई है, मेरा मानना है अभी सभी देशों को इकट्ठा हो जाना चाहिए। चीन के अंदर एक बिल्कुल निष्पक्ष एक इन्वेस्टिगेशन होनी चाहिए और अगर चीन ने अपने वुहान इंस्टीट्यूट ऑफ वायरोलॉजी का इस्तेमाल करते हुए इस बायोलॉजिकल वेपन को छोड़ा है और दुनिया को इस मुकाम पर पहुँचाया है, चीन को ऐसा सबक सिखाना चाहिए ताकि भविष्य में कोई भी देश मानवता के साथ खिलवाड़ न कर सके।
ચીનને લઈ પીટર જેનિંગ્સનો દાવો એટલા માટે સાચો લાગે છે કેમ કે તે સવાલ ઉઠાવે છે કે કોવિડ-19ની શરૂઆત જો ચીનથી નથી થઈ તો તેને દરેક વખતે વિદેશી સ્વાસ્થ્ય સંસ્થાઓ અને વિદેશી પ્રતિનિધિ મંડળોને તપાસ કરતા કેમ અટકાવ્યા. જો કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત વુહાનના માર્કેટથી થઈ હતી તો ચીન તપાસમાં સહયોગ આપવાની જગ્યાએ વિરોધ કેમ કર્યો? એટલે ચીન કોરોના વાયરસને લઈ ઘાતક અને જીવલેણ સત્ય આખી દુનિયા સમક્ષ છુપાવતું રહ્યું. પીએલએ ઓર વુહાન લેબ કા તો આપસ મે જો તારતમ્ય હે વો જોડા હી હુઆ હે ઓર જૈવિક હથિયારો કા જિસ તરીકે સે પ્રયોગ કરને કી સોચ રહે થે ઓર ઉસકે બાદ જિસ તરીકે સે વુહાન મે ઇસકા પ્રાદુર્ભાવ હુઆ ઓર ઉસકે બાદ જિસ તરીકે સે ચીન ને ઇસ પે તુરંત કંટ્રોલ કર લિયા યે દર્શાતા હે કી વો ઇસ તરીકે કી ચીઝ કે લિયે પહેલે સે તૈયાર થે ક્યોંકિ વો ઇસ જૈવિક હથિયાર કો તૈયાર કર રહે થે તો ઇસકા તોડ યા ઇસકા કાઉન્ટર ડોટ એન્ટીડોટ ભી ઇન્હોને તૈયાર કર રખા હોગા ઓર યહી કારણ હે કી હમ દેખ રહે હે કી આજ વિશ્વ મે જો સબસે જ્યાદા હાહાકાર મચા હુઆ હે વો અમેરિકા ઓર ભારત મે બચા હુઆ હે ઉન દો રાષ્ટ્રો મે જિનકે ખિલાફ ચીન કી રણનીતિ રહી હે ચીન જિનકો અપના પ્રતિદ્વંદી સમજતા હે. સાર્સ કોવિડ 2 એટલે કે કોરોના વાયરસે 2019થી દુનિયામાં તબાહી મચાવી છે. લગભગ 1.5 વર્ષમાં આ વાયરસે દુનિયાના આર્થિક વેપારી માળખાને જ બદલી નાખ્યું. કોરોના વાયરસનું સતત બદલાતું સ્વરૂપ માણસમાં શ્વાસ લેવાની સિસ્ટમને અલગ અલગ રીતે ગંભીર નુકસાન પહોંચાડે છે. અત્યાર સુધી દુનિયામાં 15 કરોડ કેસ નોંધાયા છે. 33 લાખથી વધુ લોકોના મોત થયા છે, પણ આ વાયરસ પેદા થવાની મૂળ જગ્યા અને મૂળ કારણ નથી ખબર પડી. માટે વીકેન્ડ ઓસ્ટ્રેલિયનમાં છપાયેલા રિપોર્ટને લઈ ફરી એકવાર આખી દુનિયા ચીનને કોરોના વાયરસનું જનક માની રહી છે. આ વખતે કારણ પણ પહેલા કરતા વધારે છે. વાયરસને વિશ્વયુદ્ધનું હથિયાર બનાવવાને લઈને લખવામાં આવેલા દાવા પણ ચોંકાવનારા છે. ચીને ફેલાવેલા કોરોના વાયરસથી આ તરફ જાપાનમાં દહેશત છે. જાપાનને આ મહામારી પોતાના સકંજામાં લઈ રહી છે. જાપાનના બીજા નંબરના સૌથી મોટા શહેર ઓસાકામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઓસાકાની હોસ્પિટલો લગભગ ફૂલ થઈ ગઈ છે. અહીં કામ કરતા આરોગ્ય કર્મીઓ હિંમત હારી રહ્યા છે. ઓસાકામાં એક દિવસમાં જ કોરોનાના 4000 નવા કેસ સામે આવ્યા. મુશ્કેલી જો કે આનાથી પણ મોટી છે. જાપાનની જનતા 23 જુલાઈથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક્સને કેન્સલ કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહી છે. લોકોનું માનવું છે કે જો જાપાનમાં ઓલિમ્પિક્સનું આયોજન થયું તો જાપાનમાં આ મહામારી વધુ ફેલાશે, ત્યારે શું ફરી એકવાર ઓલિમ્પિકનું આયોજન પાછું ઠેલાશે? જાપાનમાં કોરોના વિસ્ફોટ. ઓસાકા પર વાયરસનો વાર. પાછી ઠેલાશે ટોક્યો ઓલિમ્પિક. એવું લાગી રહ્યું હતું કે જાપાને કોરોના પર કાબૂ મેળવી લીધો. એવું લાગી રહ્યું હતું કે જાપાનમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે, પણ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ડરાવનારા છે. જાપાનમાં કોરોનાએ ફરી એકવાર કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. ટોક્યો પછી જાપાનના બીજા સૌથી મોટા શહેર ઓસાકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વાયરસના વારથી ઓસાકામાં ત્રાહિમામ છે.
ओसाका शहरमा कोरोनाना दर्दीओनी संख्या वधी, एक दिवसमा 4000थी वधु केस नोंधाया, 3 महिनामा 5 गणी झड़पे वध्या दर्दी, ओसाकानी 348 हॉस्पिटलमा 98% बेड भराई गया, युवानों पर कोरोना वधु अटैक करी रह्यो छे, युवानों गंभीर रूप थी बीमार थई रह्या छे। Simply put, this is the collapse of the medical system. We cannot take in patients. There are some intensive care unit staff saying they have reached a breaking point. In this regard, I think I need to think of personnel changes to bring in people with other hospital wings to support the ICU staff. જાપાને મોટી બે લહેરોના સંક્રમણથી તો ખુદને બચાવી લીધું હતું, પણ જાણકારોનું માનવું છે કે જાપાનના ઓસાકામાં કોરોનાની ચોથી લહેર ભારે તબાહી મચાવી શકે છે. બ્રિટનના કોરોના વેરિયન્ટ અને બેદરકારીના કારણે કોરોના વધુ ફેલાઈ શકે છે. જાપાનની સરકાર જોકે કોરોનાનો મુકાબલો કરવા માટે રસીકરણ પર ભાર મૂકી રહી છે. જાપાનની સરકારે ફાઇઝર પછી મોડર્ના અને એસ્ટ્રાઝેનેકાને માન્યતા આપી દીધી છે, છતાં પણ જાપાનમાં હજુ 2% લોકોને જ વેક્સિનના 2 ડોઝ લાગી શક્યા છે, જેનો અર્થ એ છે કે ખતરો મોટો છે. અને આ જ કારણ છે કે ઓસાકામાં બજાર બંધ છે, લોકો ઘરોમાં કેદ છે, પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. In Osaka, new infections started to go south. And looking at our eyes to Tokyo, it has remained quite the same. We need to contain our break, so we need to take all out measures to do that. આ તરફ ઓસાકામાં કોરોના વિસ્ફોટથી ફરી એકવાર ટોકિયો ઓલિમ્પિક પાછી ઠેલવાની વાતે વેગ પકડ્યો છે. પહેલાથી ઓલિમ્પિકનો વિરોધ કરતા લોકો હવે તેને રદ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો હસ્તાક્ષર અભિયાનથી વિરોધ નોંધાવી રહ્યા છે. જાપાનના લોકોનું કહેવું છે કે ઓલિમ્પિકમાં 70-80 હજાર રમતવીરો ભાગ લેશે, તે ઉપરાંત કેટલાય દેશોના લોકો પણ જાપાન આવશે, તેના કારણે કોરોના વિસ્ફોટનો ખતરો વધી જશે. オリンピックという形で外国から選手が来る、あるいは観客になるかどうかわからないけども、もし観客として動いたら、それだけで感染リスクが高まる。そういうふうに思ってます。だからできるだけ今は人の移動を減らすということを、国は言いながら、人の移動を活発させるような動きをやるってことについては反対です。 તેવામાં સવાલ તે છે કે જાપાનની સરકાર ટોકિયોમાં 23 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે યોજાનારા ઓલિમ્પિકને પાછી ઠેલશે? શું ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઓલિમ્પિકનું આયોજન નહીં થાય? જાપાનની સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જાપાનની સરકાર સામે અત્યારે કોરોનાના કેસ રોકવા સૌથી જરૂરી છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.